डभोई नगरपालिकानी ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકામાં અગાઉના વર્ષોમાં અનુભવી ઉત્સાહી અને પ્રજાહિતના કામોમાં સફળ કાર્યકરો ઉમેદવાર તરીકે અંસુયાબેન કિરીટભાઈ વસાવા, દક્ષાબેન પરેશભાઈ રબારી, નિતેશકુમાર હર્ષદભાઈ પટેલ ઉર્ફે એમ એચ પટેલ તેમજ સોનલબેન કિશોરકુમાર સોલંકી જેમના કામોની સફળતા જોઈને આ વિસ્તાર જેવા કે કડિયાવાડ, રબારીવાડ, હરિજનવાસ સહિત અનેક વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને સારો એવો આવકાર મળી રહ્યો છે અને ઠેર ઠેર તેઓનું સ્વાગત પણ મતદારોને જોતા વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ જીતશે તેવી મતદારોમાં ચર્ચાઓ થઈ રહી છે। तमाम विस्तार नी अंदर खूब सारो प्रतिसाद अमारी भारतीय जनता पार्टी नी अनुभवी उम्मेदवारों नी पेनल ने मिली रह्यो छे। सामे कांग्रेस नी पेनल नी अंदर एवा कोई उम्मेदवार छे ज नहीं के जेमने जाहिर वहीवटनो कोई अनुभव होय अने लोकोने अमारी कामगीरी नी अंदर विश्वास छे। अमे ज्यारे पहला पण ज्यारे कॉर्पोरेटर रह्या हता त्यारे आ विस्तार प्रत्ये अमारुं बहु खूब सॉफ्ट कॉर्नर आ विस्तार प्रत्ये अमने रहेलो छे अने आ विस्तारनी अंदर पाणीना प्रॉब्लम, रोड रस्ताना प्रॉब्लम, स्ट्रीट लाइटना पण प्रॉब्लम छे जे अमे अंगत रस लईने सॉल्व करेला छे अने लोकोने जागृत मतदारोने अमारी भारतीय जनता पार्टीनी अनुभवी पेनल उम्मेदवारोनी पेनलमां विश्वास छे एवो अमने लोकोना प्रतिसाद परथी लागी रह्यो। વિસ્તારમાં જાવ તો હજુ કોઈ સમસ્યા ખરી છે? ખરી અમુક વિસ્તારની અંદર માનો કે બિલ્ડરે સોસાયટી બનાવી હોય, ડેવલપમેન્ટ ચાર્જ લીધો હોય પણ ડ્રેનેજની સુવિધા કે રોડ રસ્તાની સુવિધા ના આપી હોય એવી સોસાયટીના રહીશો અમારી પાસે રોડ રસ્તા અને ડ્રેનેજની માંગ કરી રહ્યા છે જે ખરેખર એમને બિલ્ડર પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ આપ્યો છે તો ત્યાંથી માંગવાની હોય, નગરપાલિકા સોસાયટીની બહાર સુધી એને ચેમ્બરને ડ્રેનેજ લાઇન લાવી લે છે, સોસાયટીની અંદરથી એ લોકોએ જોડાણ ખાલી આપવાનું હોય છે પણ જાગૃત મતદારો જાગૃત છે પણ કેટલાક લોકો હવે એમને ગેરમાર્ગે દોરે છે અને ખોટી ખોટી ડિમાન્ડ કરાવડાવે છે મત તોડવા માટે અને એવું લાગી રહ્યું છે કે જે રીતે લોકોનો પ્રતિસાદ અમારી પેનલને મળી રહ્યો છે વોર્ડ નંબર 9માં તેઓ એમની કોંગ્રેસની પેનલને ટેકો આપવા માટે મોટા નેતાઓ પણ આ બે ચાર દિવસની અંદર 9 નંબર વોર્ડમાં ઉતરે એવું લાગી રહ્યું છે પણ મતદારોનો પ્રતિસાદ એવો છે કે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની અનુભવી ઉમેદવારોની પેનલ જ જીતશે।